जय श्री कृष्ण। गुजराती सत्संग भजन कीर्तन चैनल अमे एक नवा उद्देश्य साथ शुरू करी हती। अमारा महिला में बहनों सरस मजाना भजन गाता हता अने अमने एक विचार आव्यो कि ओहो, आ बहनों केटला वर्षों थी आवा सरस मजाना भजन गाय छे, तो एने आपणे यूट्यूब में मूकी अने घेर घेर सुधी पहोंचाड़िए। एनी साथे साथे अमे एक बीजो पण विचार कर्यो कि आ बहनों तो खराज पण आवा तो गुजरातना गामे गाम भजनों गवाय छे, तो एने पण अमे आनी अंदर सांकळी लीधा अने अमारी चेनल गुजरातना गामे गाम जई अने आवा बहनोंना मंडळोंना भजन उतारी अने तमारी समक्ष मूके छे। आजे एवी परिस्थिति छे કે નવ યુવાનો પણ અમારા આ ભજનો જોઈ અને એનાથી પ્રેરણા લે છે અને ભજનો ગાતા થયા છે, તો અમારો ઉદ્દેશ સફળ થયો છે। ભજન એ આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે અને ભજન કર્યા વગર ભગવાનને મેળવાતું નથી, તો એટલા માટે આ બહેનો સરસ મજાના ભજન કરે છે, આત્માનું કલ્યાણ કરે છે, મનને આનંદિત રાખે છે। તો આવા સુંદર મજાના ભજનો અમે ગુજરાતના ખૂણે ખૂણેથી આ ચેનલ માધ્યમ દ્વારા લોકોના હૃદય સુધી, લોકોના ઘર સુધી પહોંચાડીએ છીએ। નવ યુવાન લોકો આજે આ ભજન પ્રત્યે આકર્ષાયા છે, જેવી રીતે ડિસ્કોમાં આકર્ષાય છે, નવા નવા ફેશનમાં આકર્ષાય છે, તેવી જ રીતે આ ભજનમાં પણ નવા નવા યુવાનો જોડાય એ જ અમારો ઉદ્દેશ રહેલો છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગુજરાતી સત્સંગ ભજન કીર્તનની ટીમ આજે અમદાવાદ સોલા ખાતે આવેલા ઈશ્વર કૃપા સોસાયટીમાં આવી ગઈ છે અને અહીંનું ગોપી મંડળ સરસ મજાના ભજનો ગાય છે। મિત્રો, અમારી વાત એક જ હતી કે તમારા સુધી ગામે ગામથી, ગુજરાતના ખૂણે ખૂણેથી આવા સરસ મજાના ભજનો અમારે તમારા ઘેર સુધી પહોંચાડવાના છે। મિત્રો, જેવી રીતે આપણું શરીરમાં હૃદય ધબકે છે અને શરીર ચાલે છે, તેવી જ રીતે આ આપણા સમાજમાં ભજન એ હૃદયનું કામ કરે છે અને ભક્તિ દોડતી રહે છે, તો આવા જ ભજનો અમારે તમારા સુધી પહોંચાડવાના છે। એ પણ અત્યારે જે પશ્ચિમી વાયરો વહી રહ્યો છે એની અંદર આવા સોલા જેવા ગામમાં આવો મંડળ, આવા સરસ મજાના ભજનો આ બહેનો ગાય છે ત્યારે અમારું હૃદય ખરેખર આનંદથી ભરપૂર થઈ જાય છે। બસ અમારું આ આધ્યાત્મિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે અને ઘેર ઘેર સુધી ભજનોને પહોંચાડી અને ગવડાવવા માટેનો અમારો આ પ્રયાસ છે। તમે લોકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે, અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગુજરાતી સત્સંગ ભજન કીર્તન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારો એક ઉદ્દેશ હતો કે આપણી સંસ્કૃતિમાં, આપણી જે આધ્યાત્મિક સંસ્કૃતિમાં છે એમાં ભજનનું ખૂબ મહત્ત્વ છે અને જે ભજનો, જે આ બહેનોના મંડળો જે શેરીએ શેરીએ, ઘરે ઘરે, મંદિરોમાં આ ભજનો ગાય છે, તેને અમારે યુટ્યુબના માધ્યમથી લોકોના ઘેર ઘેર સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય રહેલો છે। એની અંદર અમે 100% સફળ થયા છીએ। આજે જે આ બહેનોના ભજન છે એ ઘેર ઘેર ગવાય છે, ગવાય તો છે પણ જે યુવાન વર્ગ છે તે પણ અમારા આ ભજનોથી આકર્ષિત થયો છે। જેવી રીતે જિમમાં જવું મહત્ત્વનું છે, જેવી રીતે ડિસ્કો કરવો મહત્ત્વનો છે, એવી જ રીતે આત્મા માટે, આપણા મનના આનંદ માટે ભજન કરવા પણ જરૂરી છે। ભજન કરવાથી આપણું મન આનંદિત રહે છે અને આપણે ટેન્શન મુક્ત રહી અને આપણું સરસ મજાનું જીવન, નિરોગી જીવન જીવી શકીએ છીએ। તો બસ ગુજરાતી ભજન સત્સંગ કીર્તનનો અમારો આ જ ઉદ્દેશ છે, ભજનને ઘેર ઘેર સુધી પહોંચાડવાનો। જય શ્રી કૃષ્ણ।